નમસ્કાર, ઇન્ડિયા એટ 9માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી. પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન પર મોટો હુમલો થયો છે. આ હુમલો બલુચિસ્તાનના તુડલબ સ્થિત પીએનબી અને સિદ્દીકી નેવલ એર સ્ટેશન પર થયો હતો. બલુચિસ્તાન લિબરેશન આર્મીના માજિદ બ્રિગેડને નેવલ એર સ્ટેશન પર હુમલાની જવાબદારી લીધી છે. બીએલએ બલુચિસ્તાનના ચીનના રોકાણથી ખુશ નથી. બીએલએ એક દાવો કર્યો હતો કે અમારા માણસોને નેવલ એર સ્ટેશનમાં ઘૂસણખોરી કરી હતી. આ પછી અમે એક ડઝનથી વધુ લોકોને માર્યા છે. આ પછી તરત જ સુરક્ષા જવાનો વધારી દેવામાં આવ્યા અને સતત પેટ્રોલિંગ ચાલુ છે. મજીદ બ્રિગેડના લોકો સામે કાર્યવાહી ચાલી રહી છે. લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી રાજમાતા અમૃતા રોયને ટિકિટ આપવામાં આવી છે. તે આ સીટ પર ટીએમસીના મહુવા મોહિત્રાને ટક્કર આપશે. આ પરિસ્થિતિ સર્જાતા તૃણમૂલ કોંગ્રેસે રાજમાતા અમૃતા રોય પર નિશાન સાધ્યું છે. ટીએમસીનો આરોપ છે કે રાજમાતા અમૃતા રોયના પરિવારે અંગ્રેજોને સમર્થન આપ્યું હતું. આ બાબતે ટીએમસીના નેતા કૃણાલ ઘોષે કહ્યું છે કે ઇતિહાસ પરથી જાણવા મળે છે કે અંગ્રેજો સાથેની સિરાજ ઉદ્દૌલાના યુદ્ધમાં કૃષ્ણનગરના શાહી પરિવારે અંગ્રેજોની મદદ કરી હતી. મંગળવાર સવારે અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં એક મોટી દુર્ઘટના બની છે. બાલ્ટીમોરના સૌથી લાંબા ફ્રાન્સિસ સ્ટોક બ્રિજ સાથે એક મોટું માલવાહક જહાજ ટક્કર થયું હતું અને તૂટી પડ્યું હતું. અને માલવાહક જહાજના ટક્કર થવાના સાથે જ આ વિશાળ બ્રિજ તૂટીને પટપ્લસનો નદીમાં પડ્યો હતો. બ્રિજ તૂટતા પહેલાં તેમાં આગ લાગી હતી અને બ્રિજ તૂટતા અનેક લોકો વાહનો સાથે પાણીમાં ખાબક્યા હતા. જ્યારે બ્રિજ તૂટ્યો પડે ત્યારે લગભગ 7 શ્રમિક અને 3 નાગરિક વાહનને સમયે બ્રિજ પર હાજર હતા. હજુ સુધી જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ અધિકારીઓએ શહેરમાં બંને સાઇડનો રોડ બંધ થયો હોવાથી માહિતી આપી છે. ઘટના સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજા અને જાનહાનિ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ફ્રાન્સિસ્ટોક બ્રિજ સાથે જહાજ ટકરાતા બ્રિજ તૂટી પડ્યો છે. જહાજ બ્રિજ સાથે ટકરાયો અને વિશાળ બ્રિજ તૂટીને પટપ્લસનો નદીના પટમાં પડ્યો. બ્રિજ તૂટતા વાહન સાથે લોકો પાણીમાં ખાબક્યા હતા. જહાજ ટકરાતા જે રીતે અત્યારે હાલમાં જાનહાનિની વાત કરીએ તો કોઈ પણ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા નથી. યુએસના બાલ્ટીમોરામાં સૌથી લાંબો બ્રિજ તૂટીને ધરાશાયી થઈ ગયો છે. માલવાહક જહાજ ટકરાતા બ્રિજ તૂટી પડ્યો અને તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જે રીતે બ્રિજ છે તે તૂટી અને સીધો જ પાણીમાં ગરકાવ થઈ ગયો. અમેરિકાના મેરીલેન્ડના બાલ્ટીમોરામાં આ ઘટનાએ આકાર લીધો છે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે આ બ્રિજના ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, ત્યારે માલવાહક જહાજ છે જે બ્રિજ સાથે અથડાયું હતું અને ત્યારબાદ આ ઘટનાએ આકાર લીધો છે. હિન્દ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિ અને ચાંચિયાઓના આતંકને જોતા ભારતે મોટું પગલું ભર્યું છે. છેલ્લા કેટલાક સમયમાં સુએજ કેનાલ પર સોમાલિયન ચાંચિયાઓનો પ્રકોપ ઘણો વધી ગયો છે, ત્યારે ભારતે હિન્દ મહાસાગર અને તેની આસપાસના વિસ્તારોમાં રેકર્ડ 11 સબમરીન તૈનાત કર્યા છે, જે પાણીમાં મોટું ઓપરેશન હાથ ધર્યું છે. આ સાથે જ ભારતીય નૌકાદળે 35 યુદ્ધ જહાજ પર તૈનાત કર્યા છે, જે સતત દેખરેખ અને પેટ્રોલિંગ કામગીરી કરતી રહ્યા છે. દરિયાઈ વિસ્તારમાં 5 એરક્રાફ્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે, જેથી જરૂર પડે ત્યારે તરત જ હવાઈ મદદ મળી શકે. તાજેતરના વર્ષમાં ચીને હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં તેની હાજરી મજબૂત કરી છે. વિવિધ પ્રવૃત્તિઓમાં બહાના હેઠળ ચીન આ વિસ્તારમાં સતત નૌકાદળના જહાજો, સેટેલાઇટ ટેકર્સ અને સબમરીન મોકલી રહ્યું છે. હવે ભારતે પણ પોતાની સ્થિતિ મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. છેલ્લી વખત 1990ના દાયકાથી શરૂ થનાર ભારતીય સબમરીનને મોટી સંખ્યામાં એકસાથે તૈનાત કરવામાં આવી હતી.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ પછી રાઉન્ડ એવન્યુ કોર્ટે કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જેલમાં જવા છતાં અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું નથી. તેઓ જેલમાંથી જ સરકાર ચલાવી રહ્યા છે. પહેલાં તેમણે જેલમાંથી જ દિલ્હીના લોકોને પાણી પહોંચાડવા અંગે પાણી પુરવઠામાં આદેશ જારી કર્યા હતા, જો કે આ આદેશને લઈને પણ સવાલો ઊભા થયા છે. ત્યારે હવે અરવિંદ કેજરીવાલે જેલમાંથી જ વધુ એક આદેશ આપ્યો છે. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલય માટે નવી સૂચનાઓ જાહેર કરી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસે કહ્યું છે કે આમ આદમી પાર્ટીને કોઈપણ પ્રકારના દેખાવ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. જો કે આપના કાર્યકર્તાઓ દેખાવ કરતા રસ્તા પર ઉતરતા માટે તૈયાર છે, ત્યારે આવી સ્થિતિમાં આજે દિલ્હીમાં સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે અને અનેક રસ્તાઓ પર જામ થઈ ગયા છે. આ સાથે ધ્યાનમાં રાખીને લોકો કલ્યાણ માર્ગના તમામ એન્ટ્રી ગેટ બંધ કરી દીધા છે. લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. રાજનીતિમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું ચૂંટણી સમયે બનતું હોય છે, ત્યારે હવે પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જાણવા મળ્યા મુજબ પંજાબના પૂર્વ સીએમ બિયંત સિંહના પૌત્ર રવનીત બિંદુ ભાજપમાં જોડાયા છે. રવનીત બિટ્ટુ હાલમાં લુધિયાણાના સાંસદ છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા હતા. બીજેપીના વરિષ્ઠ નેતા વિનોદ તાવડેએ બીજેપીના મુખ્યાલયમાં પાર્ટીના સભ્ય તરીકે રવનીત બિંદુનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું છે કે પુષ્પગુચ્છ આપીને બીજેપીમાં આવકાર્યા છીએ અને રવનીત બિટ્ટુની ગણતરી પંજાબના દિગ્ગજ નેતાઓમાં થતી હતી. તેઓ 3 વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓએ વર્ષ 2009માં આનંદપુર સાહિબ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી 2014 અને 2019ની લોકસભાના ચૂંટણીમાં તેમણે પ્રચંડ જીત મેળવી હતી. પંજાબમાં ભાજપે એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની વાત દર્શાવી છે. આ અંગે જાહેરાત કરતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુનિલ જાખરે કહ્યું છે કે લોકસભા અભિપ્રાય બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાર્યકરો અને નેતાઓ પણ આવો જ મત કરે છે. પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે. પંજાબના ભવિષ્ય યુવાનો, ખેડૂતો અને વેપારીઓ અને પછાત વર્ગોના ભલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં પંજાબના બીજેપીના અકાલી દળ સાથે ફરીથી ગઠબંધનની ચર્ચા હતી. ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ તેની તરફેણમાં હતા. આમ છતાં વાતચીત થઈ શકી ન હતી. કહી શકાય કે અકાલી દળ અને ભાજપ વચ્ચે ફરીથી ગઠબંધન થયા પાછળનું મુખ્ય કારણ ખેડૂતોના આંદોલન અને જેલમાં કેદ શીખોની મુક્તિનો મુદ્દો છે. અકાલી દળ આ મુદ્દાની મદદથી પંજાબમાં ફરી પોતાનું મેદાન શોધી રહ્યું છે. જો તેઓ આ મુદ્દાથી પીછેહઠ કરશે તો તેમને ખેડૂત અને પ્રદેશમાં મહત્વનું નુકસાન થાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં આ રસ્તો તેમણે પસંદ કર્યો છે. ત્યારે બેઠકમાં બીજેપી અને અકાલી દળના ગઠબંધન અંગે ચાલી રહેલી અટકળ ઉપર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે અકાલી દળની સાથે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. જે રીતે અકાલી દળની બેઠકને લઈને જે રીતે હાલમાં ચર્ચા ચાલી રહી છે, તેમાં અમિત શાહે ચોક્કસ વાત કરી છે કે તેમણે કહ્યું છે કે અકાલી દળ સાથે હજુ સુધી કંઈ પણ નક્કી કરવામાં આવ્યું નથી. પંજાબના જે રીતે અત્યારે હાલમાં ભાજપમાં એકલા હાથે ચૂંટણી લડવા માટેની વાત કરી છે, તેને લઈને સમગ્ર બાબતે લોકોનો અલગ અલગ અભિપ્રાય સામે આવી રહ્યો છે. ભાજપે હિમાચલ પ્રદેશની 6 વિધાનસભા બેઠક ઉપર યોજાનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં કોંગ્રેસના તમામ 6 બળવાખોર નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. આ ધારાસભ્યોએ હિમાચલમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું, જેના કારણે કોંગ્રેસના ઉમેદવારો હારી ગયા હતા. ત્યારે કોંગ્રેસના બળવાખોર પૂર્વ ધારાસભ્ય 3 દિવસ પહેલાં 23 માર્ચે નવી દિલ્હીના બીજેપી હેડક્વાર્ટરમાં પાર્ટીમાં જોડાયા હતા. ભાજપ દ્વારા ધર્મશાલા વિધાનસભામાંથી સુધીર શર્મા, સુજાનપુરથી રાજેન્દ્ર રાણા, લાહોલથી પીતિ રવિ ઠાકુર અને કાગરેટથી ચૈતન્ય શર્માને ટિકિટ આપવામાં આવી છે. જેમ જેમ લોકસભાની ચૂંટણીનો પ્રચાર તેજ થઈ રહ્યો છે, તેમ તેમ નેતાઓના હુમલાઓ અને વળતા પ્રહારો વધુ તેજ બની રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને વિપક્ષના ભૂતપૂર્વ નેતા રાજેન્દ્ર રાઠોડે રાહુલ ગાંધી અને ચૂરુના કોંગ્રેસના ઉમેદવાર રાહુલ કાસવાન પર
કટાક્ષ કર્યો છે. રાઠોડે રાહુલ કાસવાન પિતા રામસિંહ કાસવાન અને તેના માતા કમલા કાસવાન સાથેના સારા રાજકીય સંબંધોને યાદ કરતા કિસ્સો કર્યો છે. સાથે તેમણે કહ્યું છે કે આજે મારો ભત્રીજો રાહુલ મને પૂછે છે કે તું કયા છુપાયો છે, હું અહીં છું, હવે તમે પપ્પુ સાથે ગયા છો. માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં લોકો રાહુલ ગાંધીને પપ્પુ કહે છે. લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. 7 તબક્કામાં મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે આ દરમિયાન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહનો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક ખાનગી સમાચાર સંસ્થાના કાર્યક્રમમાં રાજનાથસિંહ જણાવી રહ્યા છે કે કેવી રીતે 2007માં યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે તેમના પુત્ર પંકજસિંહને ટિકિટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તે સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે એમ પણ કહ્યું કે પંકજસિંહના આ મુદ્દે તેમનાથી ખૂબ જ નારાજ છે અને તેઓ એ પણ જણાવે છે કે કેવી રીતે તેમના પત્ની આવીને તેમની સાથે ઝઘડી પડ્યા હતા. સુપ્રિયા શ્રીનેત બાદ ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા HS આહિરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મંડીથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રનૌત વિશે વાંધાજનક પોસ્ટ શેર કરી છે, જેના જવાબમાં કંગનાએ કહ્યું છે કે જો કોઈ મહિલાને તેની વિચારધારા પ્રમાણે ટિકિટ મળે તો ખોટું શું છે. તો બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગ એ ભારતીય ચૂંટણી પંચને પત્ર લખીને સુપ્રિયા શ્રીનેત અને HS આહિર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવના નેતૃત્વમાં ભાજપનું પ્રતિનિધિમંડળ પણ દિલ્હીમાં ECI કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યું હતું અને આ મામલે ફરિયાદ કરી હતી. છત્તીસગઢમાં હોળીનો પર્વ પૂર્ણ થયા બાદ હવે લોકસભા ચૂંટણી પ્રચારમાં નવો વેગ જોવા મળી રહ્યો છે. જે રીતે નવો વેગ આવતો દેખાઈ રહ્યો છે ત્યારે રાજકીય પક્ષોના મોટા મોટા નેતા છત્તીસગઢમાં પ્રચાર કરવા પહોંચ્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીની સાથે સાથે કોંગ્રેસ તરફથી રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ છત્તીસગઢ આવવાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટા નેતાઓના શિડ્યુલ 3 એપ્રિલ પછી જાહેર થઈ શકે છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે જ અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પ્રચાર માટે આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર કાવાસી લખમા અને જગદલપુર કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ જે છે તેમની સામે પણ હાલમાં પોલીસે FIR નોંધી છે. દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડનો વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ PM નિવાસસ્થાને ઘેરી લેવા માટે નીકળ્યા હતા ત્યારે પોલીસે PM આવાસની આસપાસ કલમ 144 લગાવી દીધી છે. તો બીજી તરફ ભાજપના કાર્યકરો કેજરીવાલના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં દિલ્હી સચિવાલય તરફ જઈ રહેલા કાર્યકર્તાઓ પોલીસે બેરિકેડ તોડી પાડ્યા હતા, જેથી પોલીસે તેમને રોકવા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો, જે બાદ દિલ્હી BJP અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવ સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. તો આપણે જણાવી દઈએ કે કેજરીવાલની 21 માર્ચે દારૂ નીતિ કૌભાંડ કેસમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. તે 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં છે અને કેજરીવાલે 24 માર્ચે પાણી મંત્રાલયના નામે પહેલો સરકારી આદેશ જાહેર કર્યો હતો. તેમણે જળમંત્રી આતિશીને દિલ્હીમાં જ્યાં પાણીની તંગી છે ત્યાં ટેન્કરની વ્યવસ્થા કરવા સૂચના આપ્યા હતા. કેજરીવાલે કોર્ટમાં તેમની હાજરી સામે કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે અને જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે. ત્યારે બીજી તરફ ED કસ્ટડીમાંથી કેજરીવાલ કઈ રીતે આદેશ આપી રહ્યા છે તે અંગે તપાસ શરૂ છે. મેં કેન્દ્ર સરકાર સે કહેના ચાહતા હું, ये लड़ाई, ये आंदोलन आपके पुलिस के दम पे रुकने वाला नहीं है. ये आवाज पूरे देश के अंदर पहुंच रही है और उसी आवाज को बुलंद करने के लिए हमारा जो अगला टारगेट है वो 31 मार्च
रामलीला मैदान की इंडिया गठबंधन की महारैली, जिसमें पूरे देश से अरविंद केजरीवाल का इस्तीफा लेना है, अरविंद केजरीवाल का इस्तीफा लेना है, तो ये आज जिसने भी बैरिकेड को हाथ नहीं लगाया, समझ लेना उसकी आहुति नहीं डली इस यज्ञ में, और ये यज्ञ तभी सफल होगा जब हम जाकर आज दिखाएंगे कि अरविंद केजरीवाल कट्टर बेईमान, तो ये इस्तीफा देना है। अत्याचार मिटाना है, भारत माता की। હેડિયા દ્વારા કરવામાં આવેલા એનાલિસિસ મુજબ એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ એટલે કે એમપી એલએડીના ગુજરાતના 26 એમપીના હસ્તક 17 કરોડ લેખે 442 કરોડ રૂપિયા છે, જે તે અત્યારે હાલમાં 17 કરોડ લેખે 442 કરોડ રૂપિયા છે, જે તેઓ તેમના મતક્ષેત્રમાં એવા કામો માટે વાપરી શક્યા છે જેને લઈને અત્યારે હાલમાં ખાસ કરીને 26 એમપીએ ફંડના 440 કરોડમાંથી માત્ર 220 કરોડ જ વાપર્યા છે। અહીં 26 સાંસદોએ માત્ર 354.99 કરોડ રૂપિયા કામોની ભલામણ કરી હતી, જેમાંથી 263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા અને કુલ 220 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે કુલ મળવાપાત્ર ફંડના માત્ર 49.77% થાય છે। તો હવે ચૂંટણી જાહેર થવાથી ચૂંટણી પંચના સૂચનથી એમપી એલઈડી વપરાય અને રોક લગાવવામાં આવી છે, વપરાશ પર રોક લાગી છે। ત્યારે મળતી માહિતી મુજબ અમરેલીના સાંસદ નારણ કાછડિયા દ્વારા સૌથી વધુ એટલે કે 31.24 કરોડના કામોની ભલામણ કરવામાં આવી હતી, જો કે તેઓ માત્ર 17 કરોડ રૂપિયાના જ કામો લઈ ચૂક્યા હતા। ત્યારે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા સૌથી ઓછા એટલે કે માત્ર 6.7 કરોડના જ કામો માટે ભલામણ કરવામાં આવી અને 7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા। સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। કોંગ્રેસ દ્વારા લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેની અંદર ખાસ કરીને અત્યારે હાલમાં 5 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। છત્તીસગઢના 4 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે। તમિલનાડુમાં 1 ઉમેદવારનું નામ જાહેર કરાયું છે। કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેની અંદર તમામ નામ જાહેર કર્યા છે। કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં 5 નામોનો સમાવેશ થાય છે। જે રીતે યાદી જાહેર કરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલમાં છત્તીસગઢમાં 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે 1 નામ તમિલનાડુથી જાહેર કરાયું છે। કોંગ્રેસ દ્વારા લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે રીતે મહત્વપૂર્ણ સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ ખાલીની પીડિતા સાથે વાત કરી છે। પીએમ મોદીએ ફોન કરી ભાજપના ઉમેદવાર રેખા પાત્રા સાથે વાત કરી છે। પીએમ મોદીએ રેખા પાત્રાને શક્તિ સ્વરૂપ કહ્યા છે, જેમાં રેખા પાત્રા સંદેશ ખાલીની મહિલાઓની સમસ્યા પીએમને જણાવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ ખાલીની પીડિતા સાથે વાત કરી છે। પીએમ મોદીએ ફોન કરી ભાજપના ઉમેદવાર રેખા પાત્રા સાથે વાત કરી, પીએમ મોદીએ રેખા પાત્રાને શક્તિ સ્વરૂપ કહ્યા છે। રેખા પાત્રા સંદેશ ખાલીની મહિલાઓની સમસ્યા પીએમને જણાવી હતી, તેને લઈને આ સમગ્ર મામલો જાણવા મળ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ ખાલીની પીડિતા સાથે વાત કરી છે।
પીએમ મોદીએ ફોન કરી ભાજપના ઉમેદવાર રેખા પાત્રાની સાથે પણ ચર્ચા કરી. તો એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે ભાજપ તરફથી. જઈ રીતે ભાજપના સમાચાર, વરુણ ગાંધીને ભાજપમાંથી ટિકિટ ન મળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું સમાચાર ભાજપ તરફથી કે જે રીતે કોંગ્રેસ નેતાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઓફર આપી હતી, પરંતુ વરુણ ગાંધીએ કોંગ્રેસ નેતા અધીર રંજનની વરુણને ઓફર કરી હતી. વરુણને કોંગ્રેસની ઓફર મળતા રાજકારણ ગરમાયું હતું, ત્યારે વરુણ ગાંધીએ ભાજપમાં ટિકિટ માટેના પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસ નેતાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઓફર આપી, પરંતુ વરુણ ગાંધીને ભાજપમાંથી ટિકિટ મળી નથી. કોંગ્રેસ નેતાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે વરુણ ગાંધીને ઓફર આપી હતી, પરંતુ કોંગ્રેસ નેતા અધીર રંજનની વરુણને જે ઓફર હતી તે પ્રમાણે તેણે કોઈ પણ જવાબ ના આપ્યો હતો. પરંતુ વરુણ ગાંધીએ ભાજપમાં ટિકિટ માટેનો પ્રયાસ કર્યો, તેમ છતાં વરુણ ગાંધીને કોંગ્રેસની ઓફર મળતા રાજકારણ ગરમાયું હતું. વરુણ ગાંધીને ભાજપમાંથી ટિકિટ ન મળી, જેના કારણે આખરે આ ચર્ચાનો અંત આવ્યો છે. કોંગ્રેસ નેતાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી, અને જે રીતે અધીર રંજન દ્વારા વરુણને ઓફર કરવામાં આવી હતી, પરંતુ આ ઓફર બાદ રાજકારણ ગરમાયું હતું, જેમાં વરુણ ગાંધીએ ભાજપમાંથી ટિકિટ માટેનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે તેને તેમાંથી ટિકિટ મળી નથી. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ધારાસભ્યોના રાજીનામાના કારણે ગુજરાતમાં કુલ 6 બેઠકો ખાલી પડી છે. ચૂંટણી પંચે વિસાવદર બેઠક સિવાયની તમામ બેઠકો પર ચૂંટણી જાહેર કરી છે, ત્યારે ભાજપના 5 ઉમેદવારોમાંથી 4 કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યો છે, જેમને રાજીનામું આપીને પાર્ટીમાં જોડાયા છે. આ ઉપરાંત વડોદરાના વાઘોડિયાથી અપક્ષ તરીકે જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ સામેલ છે. ભાજપે વિજાપુરમાંથી ચતુરસિંહ ચાવડા, પોરબંદરમાંથી અર્જુનભાઈ મોઢવાડિયા, માણાવદરમાંથી અરવિંદભાઈ લાડાણી, ખંભાતમાંથી ચિરાગ કુમાર પટેલ અને વાઘોડિયામાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે. જણાવી દઈએ કે વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જંગી જીત મેળવી હતી. અર્જુન મોઢવાડિયા 2022ની ચૂંટણીમાં પોરબંદરમાંથી ચૂંટાયા હતા. વિધાનસભાની સદસ્યતા છોડીને તેમણે સંસદ કોંગ્રેસ સાથેનો 40 વર્ષનો નાતો તોડ્યો છે, જ્યારે ભાજપે વિજાપુરથી પેટાચૂંટણી માટે 3 વખતના ધારાસભ્ય સીજે ચાવડાને પણ ઉમેદવાર બનાવ્યા છે. ચાવડા પહેલીવાર 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. જૂનાગઢના માણાવદરની પેટાચૂંટણી માટે ભાજપે પ્રથમ વખત ધારાસભ્ય અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે. ગુજરાત વિધાનસભાના ચૂંટણી 2022માં અરવિંદ લાડાણીએ બીજેપીના જવાહર ચાવડાને હરાવ્યા હતા. ખંભાતની પેટાચૂંટણી માટે ભાજપે ચિરાગ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ચિરાગ પટેલે 2022ની ચૂંટણીમાં ખંભાત બેઠક પરથી ભાજપના વર્તમાન ધારાસભ્યને હટાવ્યા છે. સુરતમાં મહિલા કોન્સ્ટેબલ આપઘાત મામલો સામે આવ્યો છે, જેમાં કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આપઘાત કર્યો હતો. આ આપઘાત મામલે નવો વળાંક સામે આવ્યો છે, જેમાં સાથી કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું, જેમાં બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હોવાના આક્ષેપો મહિલા કોન્સ્ટેબલને પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. મહિલા કોન્સ્ટેબલના પરિવારજનોએ મહિલાના પ્રેમી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે મરણ જનાર બેન છે એના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ
એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા. એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થકવાના કારણે આ બેને સુસાઇડ કરેલું છે. એટલે ગઈકાલે એમના મધર, મરણજનારના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે. ગુજરાતમાં હવે આખરી ગરમીના અંધારા જોવા મળી રહ્યા છે. ગરમી સહન કરવા હવે તૈયાર રહેવું પડશે. આગામી દિવસોમાં તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. માર્ચના અંત સુધીમાં તાપમાનનો પારો વધીને 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. હવામાન વિભાગની આગાહી મુજબ અનુસાર આગામી 2 દિવસમાં રાજ્યમાં ભીષણ ગરમીની શક્યતાઓ છે અને આકરા તાપના કારણે ગુજરાતના લોકોને કામ વગર બહાર નીકળવાની ના પાડવામાં આવી છે. ગુજરાતમાં મોટાભાગે હીટવેવના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધારે જોવા મળશે. કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને અમરેલીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં જાહેરમાં વિદ્યાર્થિનીઓની છેડતી થતી હોવાની ઘટના સામે આવી હતી. મવડીમાં બાપા સીતારામ ચોક નજીકમાં શાળાએ જતી વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના સામે આવી છે. ત્યારે છેડતી કરનારને મહિલાઓએ પાઠ ભણાવ્યો હતો. પોલીસ બોલાવીને શખ્સને પોલીસે શોધી કાઢ્યો અને સોંપ્યો છે. ત્યારે પોલીસ દ્વારા શખ્સની અટકાયત કરવામાં આવી છે. જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં નવો રસ્તો બનાવવા માટે જૂનો રસ્તો તોડવામાં આવી રહ્યો છે. જેને લઈને પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ શક્ય થયું છે. પહેલી સવારે જ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાથી સાથે જ પાણીનો ફુવારો છૂટ્યો અને પાણીનો ફુવારો છૂટતા આજુબાજુના પાણી ભરાઈ ગયું છે. ઉનાળામાં પણ ચોમાસા જેવી સ્થિતિ અને દ્રશ્યો સર્જાયા છે. પાણી ભરાવાના કારણે રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સાથે જ વાત કરીએ તો જે રીતે ઉપરાંત રસ્તો ખોદી નાખતા વાહન ચાલકનું પણ ખૂબ મુશ્કેલી બન્યું છે. ત્યારે 15 દિવસમાં જ આ બીજી વખત આ વિસ્તારની અંદર કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં સિંગણપુર પોલીસે બોગસ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને અન્ય પ્રમાણપત્રો બનાવતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 137 બોગસ સર્ટિફિકેટ ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી છે. ત્યારે આ ગુનામાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ગ્રાહકો પાસેથી ઓર્ડર લઈ અને રૂપિયા નક્કી કરી દિલ્હી અને હરિયાણાથી બોગસ ડિગ્રી બનાવતો હતો. તેથી પોલીસે સૌપ્રથમ નિલેશને ત્યાં રેડ કરી તેમની પાસે રહેલી બોગસ ડિગ્રીઓ જપ્ત કરી હતી. પોલીસે અલગ અલગ ટિકિટો ટીમો બનાવી અને મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. તો આ એક સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ લેવલે એજન્ટ્સનું આખું એક સિન્ડિકેટ છે અને આના જે માસ્ટર માઇન્ડ છે એ લોકો દિલ્હીમાં અને હરિયાણામાં બેઠેલા છે, જેના માટે અમારી સિંગણપુરની ટીમ અત્યારે દિલ્હી અને હરિયાણાની અંદર રેડો કરી રહેલી છે અને આ માણસોને અટક કરવામાં આવશે. અત્યાર સુધી ટોટલ 270 જેટલી ડિગ્રી અને સર્ટિફિકેટ્સ સિંગણપુર પોલીસ દ્વારા જમા કરવામાં આવેલા છે. સુરતના સિંગણપુરમાં બોગસ માર્કશીટનો મામલો સામે આવ્યો છે, જેમાં વધુ એક આરોપી જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે. જોઈ શકાય છે જે પ્રકારે પોલીસ જાપતા મોભેલો જે વ્યક્તિ છે તે વ્યક્તિનું નામ છે રાહુલ સેની અને આ રાહુલ સેનીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે સૌપ્રથમ સુરતમાં જે પ્રકારે નિલેશ જે છે તે ઝડપાયો હતો, આ નિલેશ અલગ અલગ બોગસ માર્કશીટ સાથે ઝડપાયો હતો અને આ નિલેશની પૂછપરછ કરતા તે દિલ્હી ખાતે આ ડુપ્લિકેટ માર્કશીટ જે છે તે બનાવતો હતો. અત્યાર સુધી એક બાદ એક એમ કુલ 4 આરોપી જે છે તેમની ધરપકડ થઈ ચૂકી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ ડુપ્લિકેટ માર્કશીટ થકી લાખો રૂપિયા લઈ અને આ સમગ્ર કૌભાંડ જે છે તે આચરવામાં આવતું હતું. અલગ અલગ જગ્યાએ જે પ્રકારે વિદેશમાં અભ્યાસ કરવા જતા જે વિદ્યાર્થીઓ છે તેમને બોગસ માર્કશીટ બનાવી દેવામાં આવતી હતી. સાથે સાથે અન્ય લોકો જે છે તે નોકરી માટે પણ ક્યાંક ને ક્યાંક આ બોગસ માર્કશીટ છે તેનો ઉપયોગ કરતા હતા. અત્યાર સુધીમાં પોલીસે ધીમે ધીમે તપાસ દરમિયાન 4 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાહુલ સેની જે છે તેમની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
છે. કહી શકાય કે આ સમગ્ર જે રેકેટ છે તે દેશવ્યાપી છે અને તેમના કૌભાંડનો જે છે કહી શકાય કે ધીમે ધીમે પર્દાફાશ થઈ રહ્યો છે. કારણ કે જે પ્રકારે આ દેશવ્યાપી જે કૌભાંડ ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસને પણ શંકા છે કે આ આંતરરાજ્ય જે આ ગેંગ છે અને દેશવ્યાપી આ કૌભાંડ ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક વિદેશમાં પણ સાંઠગાંઠ હોય તેવું લાગી રહ્યું છે. એ બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. કારણ કે જે પ્રકારે અહીંથી બોગસ માર્કશીટ બનાવી અને ઘણા વિદ્યાર્થીઓ છે તે વિદેશમાં પણ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આ વિદેશમાં જે પ્રકારે તેમને આ અભ્યાસ કરવા દરમિયાન આ યુનિવર્સિટી જે છે તેમણે કઈ રીતે મંજૂરી આપી, કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર કઈ રીતે આ સમગ્ર મંજૂરી જે છે આપવામાં આવી છે તે બાબતની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ પોલીસ જે છે તે ધીમે ધીમે આ સમગ્ર મામલે એક બાદ એક એમ આરોપીની ધરપકડ કરી રહી છે અને સમગ્ર મામલે જે છે તે મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. કેમેરામેન કેસી વાઘા સાથે દિવસ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.